જય શ્રી સ્વામિનારાયણ. સુપ્રભાત, કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજા ને? આજે આપણે COVID-19ના લીધે ઘરે બેસીને ભણી રહ્યા છીએ, તે ઘરે રહેજો, સેફ રહેજો, બરાબર. હવે આપણે થર્ડ ચેપ્ટર પ્રદૂષણ એક સમસ્યાનો લાસ્ટ વિડીયો છે આ, તો એમાં સૌથી લાસ્ટમાં છે 14 નંબરના પેજ ઉપર 5 નંબરની એક્સરસાઇઝ છે, નીચે આપેલા ચિત્રમાં સેનાથી પ્રદૂષણ થાય છે તે લખો, એના નીચે લાઈનો આપેલી છે તો આપણે એમાં લખીશું. તો અહીંયા બે પિક્ચર છે, એક પિક્ચરમાં તમે ખોરાકવાળો કચરો જોઈ શકો છો અને બીજા પિક્ચરમાં આપણે છે ને કારખાનાનો જે હવા પ્રદૂષણ, નદીમાં જે પાણીનું પ્રદૂષણ થાય છે એ બે જોઈ શકીએ છીએ. તો આપણે સિમ્પલ છે અહીંયા ગુજરાતી ભાષા જે આપણી માતૃભાષા છે એમાં જ લખવાનું છે, એટલે સૌથી ઇઝી છે, બરાબર. તો આપણે લખી શકીએ, પ્રથમ ચિત્રમાં ખોરાકનો બગાડ કરવામાં આવ્યો છે, ત્યાં ખોરાક, નાસ્તો, પાણી અને અન્ય કચરો જ્યાં ત્યાં નાખવામાં આવ્યો છે, તેથી પ્રદૂષણ ફેલાય છે. આપણે અહીંયા ઘણી બધી જગ્યાએ જો કે બનાના છે, કેળા છે, એના જે છિલકા છે જ્યાં ત્યાં ફેંકેલા પડ્યા છે, એવી જ રીતના બીજો ઘણો બધો કચરો છે જે જ્યાં ત્યાં ફેંકેલો પડ્યો છે, તો આનાથી પ્રદૂષણ ફેલાય છે, બરાબર. એના પછી જે બીજું પિક્ચર છે, તો બીજા ચિત્રમાં ધુમાડાઓથી હવામાં પ્રદૂષણ ફેલાય છે, અને સાથે સાથે તમને એ પણ લખવાનું છે કે જે કારખાનાનો કચરો ત્યાં નદીમાં જાય છે, જોઈ શકો છો ને, તો કારખાનાના કચરાથી નદીમાં પાણીનું પ્રદૂષણ ફેલાય છે, એવી રીતના લખવાનું છે, ઠીક છે. તો આ એક વાક્ય છે તમને એડ કરવાનું રહેશે. એના પછી સામેવાળું પિક્ચર જ છે, તો એમાં રેલવે સ્ટેશન છે, તો આપેલા ચિત્ર વર્ણન તમારા શબ્દોમાં લખો. અહીંયા એક ચિત્ર આપેલું છે, એ ચિત્રમાં તમને કઈ કઈ વસ્તુઓ દેખાય છે એ આપણી માતૃભાષા ગુજરાતી ભાષામાં લખવાનું છે. તો એક ચિત્ર છે એ મેં આગળનું 5 નંબરની એક્સરસાઇઝમાં જે લખવાનું છે એ મેં લખાવી દીધો, તો એના ઉપરથી તમે અહીંયા તમારી રીતે લખી શકશો. જેમ કે અહીંયા ટ્રેન દેખાય છે, કેટલા બધા માણસો દેખાય છે, પછી ઘડિયાળ દેખાય છે, તો એવી રીતના ઘણું બધું તમે લખી શકશો. મેટ્રો ટ્રેન છે, પછી બીજી કઈ ટ્રેન છે, માલવાળી ટ્રેન છે, પછી માણસો જે જાય છે રેગ્યુલર ટ્રેન છે. તો તમે તમારી ભાષામાં, ગુજરાતી ભાષામાં સારી રીતે અહીંયા થોડાક વાક્ય લખી શકો છો. 5-6 વાક્ય લખશો તો પણ ચાલશે, બરાબર. તો આપણે આજે તમારું વર્ક છે 15 નંબરના પેજ ઉપર જે વાક્ય છે એ લખવાના રહેશે, ઠીક છે. ગુજરાતી ભાષા છે એટલે તમને આવડી પણ જશે. આઈ હોપ તમને સમજણ પડી ગઈ હશે અને તમે સારી રીતે વાક્ય લખી શકશો. ઓકે, થેન્ક યુ.